વલસાડમાં પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર ઉઠલા સવાલો. શહેરના ભરચક વિસ્તારમાં થઈ ચોરી. વલસાડ પોલીસની નાઇટ પેટ્રોલિંગની કામગીરી પર ફરી સવાલો ઉઠવા પામ્યા છે. કારણ કે શહેરના ભરચક વિસ્તારમાં આવેલા એક મકાનમાં ચોરટાઓએ બંધ મકાનનું તાળું તોડી તેમાંથી આશરે 70,000 થી 80,000 રૂપિયાના સોના ચાંદીના ઘરેણાની ચોરીને અંજામ આપ્યો છે. આ અંગે ફરી વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના નાની મેતવાળ ગણપતિ મંદિરની પાછળ આવેલા ધનેશભાઈ શાહ અને સુનિલભાઈ શાહની માલિકીના મકાનમાં કોઈક ચોર હિસાબે નિશાન બનાવી મકાનનું તાળું તોડી મકાનમાં મૂકેલા કબાટમાં સોના ચાંદીના ઘરેણા જેની કિંમત અંદાજે 70,000 થી 80,000ની થાય છે તે ઘરેણાની ચોરી કરી કોઈક ચોર હિસાબ ભાગી છૂટ્યો હતો. આ મકાન છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હતું, જેમાં આજે સવારે પડોશી સહિત નજીકમાં રહેતા મકાન માલિકના સંબંધીઓએ મકાનનો દરવાજો ખુલ્લી હાલતમાં જોતા તેમણે આ અંગે મકાન માલિકને જાણ કરી હતી અને ત્યારબાદ મકાનમાં તપાસ કરતા તેમાં ચોરી થઈ હોવાનું જાણવા મળતા તાત્કાલિક ઘટના અંગે વલસાડ સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.